સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ગંગાના નીર તો વધે ઘટે રે લો, ગંગાના નીર તો વધે ઘટે રે લો. સરખો છે પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે રે લો, સરખો છે પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે. અને આ સમયે તારીમાં જોડ સખી નહીં જડે રે લો, કે તારી મા એકાત્મની મે જનની યોશિન મૂઢા જ કિંગ કરી. આ મારી મા એકલી છે, મૂઢ છે, સ્ત્રી છે, અસહાય છે, તું તારી માની સેવા કર. હું મારી માની સેવા કરીને મને મારી મા લગ્ન કરાવી દેશે, હું આ ભવ સંસારમાં ફસાઈ જઈ. તું તો કે તું ફસાઈશ નહીશ, હું તને એક મંત્ર આપું છું ને આ મંત્રનો જપ કરીશ ને આ સંસારમાં તું ફસાઈ નહીં. ને આ મંત્રને આપદ ઉદ્ધારક મંત્ર કહેવાય છે. આ મંત્ર આજે પણ જપો ને 21,000 વખત જપો ને એટલે તમારી ગમે એવી મુશ્કેલી હોય ને આપત્તિમાં તમે બહાર નીકળ્યા, ગમે એવી આપત્તિ હોય. અમારે એક હરીશભાઈ પંડ્યાએ આ મંત્ર જપો 21,000 વખત. કંડક્ટર હતા ને કથાકાર બની ગયા. કંડક્ટરની સીટ ઉપર બેઠા બેઠા વિચાર્યું કે મને કથાકાર બનાવો ને કથાકાર બની ગયા. તો આ મંત્ર આપ્યો છે, મંત્ર કયો છે? નો નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્ર છે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આમાં ચાર નામ છે. વાસુદેવ એ મનના દેવતા છે, પ્રદ્યુમ્ન છે બુદ્ધિના દેવતા છે, અનિરુદ્ધ ચિત્તના દેવતા છે, સંકર્ષણ એટલે અહંકાર. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કોઈ એક જગ્યાએ મેળવવા હોય ને તો આનો જપ કરે. જપ ન કરી શકો તો કઈ નહીં, ગાઈ પણ શકો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. 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 પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. નમો નારદજી કહે કે મેં આખી પોતાના જીવન દરમિયાન મારી મા મને લગ્ન માટે ન કહે એટલે મેં આનો જપ કરી રાખ્યો, પણ થયું એવું
કે નાનકડું ગામ ને મારું નાનકડું ઘર, એમાં નાનકડી એવી ગાય અને ઢારિયામાં મારી માં ગાય દોવા જતી હતી ને, એટલે સર્પ નીકળ્યો ને મારી માને એવો ડંખ આપ્યો, મારી માં ત્યાં ને ત્યાં મરી ગઈ. નમઃ શંકર શરણાય, પ્રદ્યુમ્નાય અનિરોધાય, નમઃ શંકર શરણાય ચ, પ્રદ્યુમ્નાય અનિરોધાય, નમઃ શંકર શરણાય ચ. મને સમાચાર આપ્યા, જપ કરું તારી માને સર્પ કરડી ગયો, દોડીને મારી માં પાસે ગયો, ત્યાં તો મારી માં નું સબ પડ્યું હતું. મેં વિચાર્યું, મને થોડુંક દુઃખ થયું, મારી માં જતી રહી, પણ મને અંદરથી થોડોક આનંદ પણ થયો કે અનુગ્રહમ મન્યમાનઃ પ્રાતિષ્ઠમ દિશા ઉત્તરમ, મારી પર ભગવાને અનુગ્રહ કર્યો, આ છેલ્લું નાડું પણ મારા પગમાં નીકળી ગયું. જેટલી પણ સંપત્તિ હતી ને બધી સંપત્તિ વેચી નાખી, મારી માં પાછળ શ્રાદ્ધ વિધિ કરી, બધું પૂર્ણ કરી હું ઉત્તર દિશા તરફ જતો રહ્યો અને સતત જપ કરતો રહ્યો. પ્રદ્યુમ્નાય અનિરોધાય, નમઃ શંકરશરણાય ચ, પ્રદ્યુમ્નાય અનિરોધાય, નમઃ શંકરશરણાય ચ. નમો ભગવતે તુભ્યં વાસુ દેવાય ધીમહિ, નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, નમો ભગવતે તુભ્યં પ્રદ્યુમ્નાય અનિરોધાય, નમઃ શંકરશરણાય ચ, પ્રદ્યુમ્નાય અનિરોધાય, નમઃ શંકરશરણાય ચ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, કરતા કરતા હું જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે બેઠો અને મારી આંખ બંધ થઈ તો મારી સામે એ કૃષ્ણ કનૈયા આવી ગયા, ને જેવી જ આંખ ખુલી ને પાછી બંધ થઈ તો મને કૃષ્ણ ગાયબ થઈ ગયા. હું ખૂબ રડ્યો કે કૃષ્ણ મારે તમને મેળવવા છે, મારે તમને મેળવવા છે, પણ આકાશવાણી થઈ કે આવી રીતે તું સતત ભજન કરતો રહે, આવતા તારું શરીર પડી જશે, તું મને મળીશ. ને કહે કે આ મંત્રનો જપ કરતા કરતા મારું શરીર પડી ગયું, અને પછી તો સહસ્ત્ર યુગ પર્યંત 1000 વર્ષ ચતુર્યુગી વીતી ગયા, અને એના પછી નવો કલ્પ આવ્યો ને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. ક્યાં હું દાસીનો પુત્ર હતો ને ક્યાં હું દેવર્ષિ થઈ ગયો. ભગવાનની કથા સાંભળી સાંભળીને મને આવા ગુરુ મળ્યા, અને આવા ગુરુ મળ્યા તો એવો મંત્ર મળ્યો, ને એવા મંત્રથી મારો ઉદ્ધાર થયો. એટલે કૃષ્ણની લીલા સૌથી શ્રેષ્ઠ છે, અને મને દેવદત્તામ ઇમામ વીણા, મને આવી વીણા આપવામાં આવી સ્વર બ્રહ્મ વિભૂષિતામ, અને આ વગાડતો વગાડતો હું સતત ભગવાનનું નામમાં લીન છું. એટલે તમે હવે સમાધિમાં બેસીને ભગવાનના ગુણગાન, કૃષ્ણના ગુણગાન ગાવ, એટલે આખી કૃષ્ણની લીલા તમને સમજાશે. આચમન કરી અને સમાધિ લગાડીને સમાધિમાં જે જે લીલા કૃષ્ણની આવીને એ લખી ભાગવતમાં વ્યાસજી, વ્યાસજી આખું ભાગવત તો લખી નાખ્યું, પણ હવે કોને ભણાવે, આનો વિસ્તાર કેને કહેવો. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ સાંભળવા વાળું કોઈ છે? અને એને વિચાર્યું કે એક સાંભળવા વાળો છે, મારો દીકરો, પણ એ તો જન્મતાની સાથે બધું છોડીને જતો રહ્યો જંગલમાં,
યમ પ્રવ્રજંત, જેનો જન્મ થયો ને જંગલમાં જતો રહ્યો. સવે નિવૃત્તિ નિરત સવેત્રો પ્રેક્ષકો મુનિહિ. હવે એ ભગવાનમાં કેમ ધ્યાન રાખશે? કૌશિકી સંહિતામાં ખૂબ આનું સુંદર વર્ણન છે. કે આ સુંદર વર્ણન કેવું છે તો કહે છે કે કૌશિકી સંહિતામાં શંકર અને પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ, તમારા ગળામાં મૂંડની માળા છે, કોની છે? પરમાત્મે કહ્યું, દેવી, આ મસ્તકો તમારા છે, તમારા 108 જન્મ થઈ ગયા છે. તો કે તમે એમ નમ છો? તો કે હા, હું એમ નમ છું, અજર અમર છું. કેમ? તો કે મેં અજર અમરની કથા સાંભળી ને એટલે. તો કે મને પણ સંભળાવો ને. તો કે આ સાંભળવું હોય તો તમારે ગુપ્ત રહસ્ય, ગુપ્ત જગ્યાએ જવું પડે. અને ભગવાન ગયા છે જ્યાં આપણે જઈએ છીએ, અમરનાથ. શેષનાગ પાસે પોતાનું નાક પણ છોડી દીધો અને ત્યાં ગયા. અને ત્યાં આખી કથા સાંભળવા માટે જેવા ધ્યાન મગ્ન બેઠા ને, માતાજી સમાધિ અવસ્થામાં જતા રહ્યા. હોકારો પુરાવા માંડી ગયો. એક પોપટનું બચ્ચું જે ઈંડામાંથી બહાર નીકળ્યું, એ બીજા કોઈ નહીં, એ સુખદેવ છે. અને આ સુખદેવજી ધ્યાનમાં બેઠા અને આ જન્મતા વેદ ભાગી ગયા ને જંગલમાં ધ્યાનમાં બેઠા. એને બે શ્લોકથી પાછા બોલાવ્યા. એનો એક શ્લોક ગાઈને કથા વિરામ. બરાબર 12:15 વાગે વિરામ. અને બરાબર 3:35 સુખદેવજી શા માટે આવ્યા, કેમ આવ્યા, એ બધું સાંભળશું. પણ એક શ્લોક કે જે શ્લોકથી સુખદેવજી જેવો પરમ જ્ઞાની નિર્ગુણ નિષ્ઠામાં રહેનારો કૃષ્ણમાં આકર્ષિત થઈ ગયો, એ શ્લોક આશાભરીમાં. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્ર શ્લોક સુંદર છે ને સાંભળવો, એટલો આનો અર્થ પણ છે. પણ એ અર્થ તો પેટમાં રોટલા પડી જાય ને પછી કરશું. બરાબર 12:15 અને 3 વાગે બરાબર આપણે હાજર થશું. આપણે મહાભારતની કથા સાંભળશું. પરીક્ષિતને સુખદેવજી જેવા ગુરુ શા માટે મળ્યા અને આપણે અર્જુનના જેવા ગુરુ શા માટે મળ્યા, આ બંને વાતો 3:35 બે મિનિટ ભગવાન નામનો આશ્રય, નામદેવની કથા સાંભળીને એણે જે નામથી ભગવાનને ભજ્યા ને એ નામ સાથે. હે રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા, ઓહ રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. હે રુકમણી સમેતા પંઢરી નાથા, રુકમણી સમેતા
પંડરીનાથ રુક્મણી સમેતા પંડરીનાથ રુક્મણી સમેતા પંડરીનાથ ઓ વિઠલા 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 રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા રુક્મણી સમેતા દ્વારિકાનાથ રુક્મણી સમેતા દ્વારિકાનાથ રુક્મણી સમેતા દ્વારિકાનાથ રુક્મણી સમેતા દ્વારિકાનાથ ઓ વિઠલા 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 રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ 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 વિઠલા રુક્મણી સમેતા તુલસી શ્યામા રુક્મણી સમેતા તુલસી શ્યામા રુક્મણી સમેતા તુલસી શ્યામા રુક્મણી સમેતા તુલસી શ્યામા ઓ વિઠલા 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 ઓ રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા રંગ પાંડુ રંગ 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 પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા રંગ રંગ પાંડુ રંગ ઓ વિઠલા 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 શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે હરિ કૃષ્ણ વંદે જગદગુરુ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ચિત્રકામ અજિત ગોપિંદ આ કથામાં ગુરુ નાદેવજી આપનું સ્વાગત કરીએ છીએ ત્રીજા સંગ્રહ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો પ્રભાતે ઉઠતાની સંગા પ્રભાતે ઉઠતાની સંગા પ્રભાતે ઉઠતાની કીર્તન અને મંત્રો શ્લોકો નું જ્ઞાન થાય છે આપણે સૌ પણ શાસ્ત્રી સાથે બોલીએ એ નિરખજો નિજનો જમણો નિરખજો નિજનો જમણો હા નિરખજો નિજનો જમણો હા નિરખજો નિજનો જમણો પથેળીએ નિત્ય પ્રભુનો વાસ પથેળીએ નિત્ય પ્રભુનો વાસ હરે તમે ત્રણ વાત રાખજો હરે તમે ત્રણ વાત રાખજો જીવનમાં લાવવા મીઠો સ્વાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ હરે તમે ત્રણ વાત રાખજો
હરે તમે પ્રણવત રાખજો યાર. હે કરના મૂળમાં શારદામાં, હે કરના મૂળમાં શારદામાં, અગ્રાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, કરના મૂળમાં શારદામાં, કરના મૂળમાં શારદામાં, આંગળીએ લક્ષ્મી છે સાક્ષાત, આંગળીએ લક્ષ્મી છે સાક્ષાત, હથેળીએ નિત્ય પ્રભુનો વાસ, હથેળીએ નિત્ય પ્રભુનો વાસ, હારે તમે ત્રણ વાત રાખજો યાર, 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 ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે, ગુંજતે તેતઘં પાપા એ પશંતાત્મ કારણ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, તેથી આવશે મીઠો સ્વાદ, તેથી આવશે મીઠો સ્વાદ, જમતા કરજો કનૈયાને યાદ, હરે તમે ત્રણ વાત રાખજો યાદ, જમતા કરજો પ્રભુને યાદ, હરે તમે ત્રણ વાત રાખજો યાદ, હરે તમે ત્રણ વાત રાખજો યાદ, હરે તમે ત્રણ વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, હરે તમે ત્રણ વાત રાખજો યાદ, હારે તમે ત્રણ વાત રાખજો યાર, હારે તમે ત્રણ વાત રાખજો યાર, હારે તમે ત્રણ વાત રાખજો યાર. બધા પાસે પત્રિકા છે, મારી સાથે જ બોલતા આવજો. ઓ નમો ભગવતે વાસુદેવાય, યમ પ્રવરજન ઉતરે ચિતં
દ્વારિકેશમ શરણમ પ્રપદ્યે શ્રી ભાગવત ભગવાન કી જય. બે મિનિટ માટે ગુરુ વંદના. બધા પાસે પત્રિકા છે, પત્રિકા ખોલી મારી સાથે પણ ગાતા જજો. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. જૈસી પ્રીત હમેં દેના, મીરા જૈસી પ્રીત હમેં દેના, મીરા જૈસી પ્રીત હમેં દેના, સબરી જૈસી ભક્તિ હમેં દેના, સબરી જૈસી ભક્તિ હમેં દેના. મીરા કે શ્યામ કો બાર બાર વંદના, સબરી કે રામ કો હજાર બાર વંદના. મીરા કે શ્યામ કો બાર બાર વંદના, સબરી કે રામ કો હજાર બાર વંદના. બાર બાર વંદના, હજાર બાર વંદના, બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. ચોખટ પે ઠોકર હે ખાઈ, રિશ્તોં કી ચોખટ પે ઠોકર હે ખાઈ, રિશ્તોં કી ચોખટ પે ઠોકર હે ખાઈ.